સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના દેદાદરા ગામમાં ગંગવા કુંડમાં ભાદરવી અમાસના દિવસે સ્વયં ગંગાજી પધારતા હોવાની લોકવાયકા રહેલી છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાદરમાં આવેલ 10મી સદીના પ્રાચીન શિલ્પ સ્થાપત્ય ધરાવતા ગંગવા કુંડમાં ભાદરવી અમાસના દિવસે સ્વયં ગંગાજી પધારતા હોવાની લોકવાયકા રહેલી છે. ત્યારે ભાદરવી અમાસના દિવસે અહીંયા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ભાદરવી અમાસે સર્વ પિતૃ અમાસ દિવસે શ્રદ્ધાળુઓ ગંગવા કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે, સાથે અત્યંત પુણ્ય મળે છે. વઢવાણ તાલુકાના 4,500ની વસ્તી ધરાવતું ગામ દેવપુરી એટલે કે હાલનું દેદાદરા ગામ અંદર અદ્ભુત એક દધીચી ઋષિનો આશ્રમ આવેલો છે, જેમાં સમગ્ર દેશભરમાં એકમાત્ર હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર આવેલું છે. આ સ્થળ ઉપર 2 ગુફાઓ આવેલી છે, જેમાં આજ દિન સુધી કોઈ તેની અંદર કે એ પથ્થર પણ ઉઠાવી શક્યું નથી. હાલનું દેદાદરા ગામ પહેલાં દેવપુરી તરીકે ઓળખાતું હતું. કહેવાય છે કે ગંગવા કુંડના નિર્માણમાં માતા શક્તિના સેવક હરપાલ દાદાના સેવક બાબરા ભૂત દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે, જે ગંગવા કુંડનું તળ આજ દિન સુધી કોઈ પણ શોધી શક્યું નથી. ગ્રામજનો દ્વારા પાસેથી મળતી વિગત મુજબ આજથી 50 વર્ષ પહેલાં આ કુંડને સાફ સફાઈ કરવા માટે 30 જેટલા એન્જિન મશીન તેમજ બોરવેલ મૂકવામાં આવ્યા હતા, પણ 5 કોઠાથી 1 ઇંચ જેટલું નીચે પાણી ઉતર્યું પણ ન હતું. ત્યારે ભાદરવી અમાસના દિવસે વહેલી સવારે ગંગવા કુંડમાં નવા નીર આવે છે, જેથી ભાદરવી અમાસે ગંગવા કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. આ ગંગવા કુંડમાં 7 કોઠા છે અને 8મા કોઠામાં અંતિમ સોનાની કોઠી હોવાની લોક માન્યતા રહેલી છે. કુંડમાં રહેલું પાણી દર 3 મહિને કલર બદલે છે, જેમાં કારો, ભૂરો, લીલો, દૂધ જેવા કલરનું પાણી જોવા મળે છે. ગંગવા ફૂલને હાલ પુરાતત્વ વિભાગમાં સામેલ કરીને તેની સંપૂર્ણ જવાબદારી અને જાળવણી કરી રહ્યા છે.